કોરોના વાયરસને લઈને લોકડાઉન વચ્ચે વેપાર ઉદ્યોગ ધંધા બંધ હોવાને લઈને સુરતમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્ર લોકો પાસે આવક નહીં હોવાને કારણે વતન તરફ જવા માંગતા હતા ત્યારે એસટી વિભાગે તમામ લોકોને બસની સુવિધા આપવાની શરૂઆત કરતા દરરોજ અસંખ્યા લોકો વતન તરફ ફરી રહ્યા છે તેવામાં સુરતના વરાછા રોડ પર આવેલ બ્રિજ પર બસનો જમાવડો જોવા મળ્યો હતો જો કે આ બ્રિજ ઉપર 3 કિલોમીટર લાંબી બસની લાઇન જોવા મળી હતી સુરત શહેરમાં કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં વેપાર ઉદ્યોગ ધંધા બંધ હોવાને લઈને ગુજરાતના અલગ અલગ શહેરના લોકોને વતન જવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં સુરતમાં વસતા રત્નકલાકારોએ મોટી સંખ્યામાં એસટી દ્વારા વતન જઈ રહ્યા છે સુરત એસટી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં એસટી બસની સુવિધા કરવામાં આવી છે કારણ કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં રત્નકલાકારો સુરતમાં કામ કરે છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા 50 દિવસથી તમામ હીરાના કારખાનાઓ બંધ હોવાથી આ રત્નકલાકારોને આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યાં ભાડાના મકાનમાં રહેવું મુશ્કેલ હોવાથી રત્નકલાકારોએ પોતાના વતન જઈ રહ્યા છે જે લોકોની માંગણીને અનુસરીને એસટી બસ શરૂ કરવામાં આવી છે વતન જવા એસટી બસ મેળવવા માટે હજુ પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લંબે હનુમાન ડેપો ઉપર કામગીરી ચાલી રહી છે એસટી બસનું બુકિંગ કરનારાઓ મજૂરીને આધારે બસ મેળવવા માટે ડેપો બહાર ખૂબ જ લાંબી લાઇનોમાં જોવા મળી રહ્યા છે ડેપોની અંદર ભારે ભીડ નહીં થાય અને અંધાધૂંધી ન સર્જાય તે માટે પોલીસ વિભાગ તરફથી ટોકન આધારે એન્ટ્રી આપવાનું શરૂ કરાયું હતું લંબે હનુમાન પોલીસ ચોકી નજીકથી ટોકન ઇસ્યુ કરવામાં આવે છે એસટી બસનું બુકિંગ કરનારાઓને એસટી બસની ઉપલબ્ધતાને આધારે ફાળવણી કરવામાં આવી રહી છે એક બસમાં 30 થી 36 લોકોને બેસાડવામાં આવી રહ્યા છે જેથી માંગ ખૂબ વધુ હોવાથી નિગમ પાસે એસટી બસ ખૂટી પડી છે અન્ય ડિવિઝનમાંથી એસટી બસ મેળવવામાં આવી રહી છે આ રીતે અત્યાર સુધીમાં 1000 જેટલી બસો અન્ય ડિવિઝનમાંથી મેળવવામાં આવી છે નિગમ રોજની સરેરાશ 500 થી વધુ બસ ઉપાડી રહી છે ત્યારે આજે અલગ અલગ નિગમમાંથી મંગાવેલ બસ સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલ બ્રિજ ઉપર એકત્ર કરવામાં આવી હતી આ બસની 3 કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી ગત રોજ 350 થી વધુ બસ સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારમાંથી રવાના કરવામાં આવી હતી સુરતમાં વસતા અન્ય વિસ્તારના લોકોને હજુ બુકિંગની સામે પરમિટ ખૂબ ઓછી મળી છે પરંતુ તેઓ વતન જવા અને સેન્ટ્રલ બસ સ્ટેશન પર બુકિંગ કરાવી રહ્યા છે